ત્રણ વાતો એવી કે જે બદલાવી જોઈતી હતી અને ત્રણ વાતો એવી જે તમને ગમતી બદલાઈ છે જો બદલાવા માટે તો જો ચહેરો કોઈ પણ હોય મુખ્યમંત્રીના ચહેરા ઉપરની અસર તો હંમેશા જેવા રાજા એવા પ્રજા અને જે વડ એવા ટેટા આ વાસ્તવિકતા સુધીરભાઈ સાથે હું સંમત છું અને નિરાળો સ્વભાવ છે એમાં માટે કોઈ શંકાને શા નથી વ્યક્તિગત રૂપે એ ચોખ્ખી છબીના છે પહેલી વખત વિધાનસભામાં આવેલા છે અને એમના બસો દિવસ મુખ્યમંત્રીના થયા છે એટલે એ વ્યક્તિ ઉપર કોઈ ટીકાનો કોઈ સવાલ આવતો નથી અહીંયા મારી જે વાત છે રાજકીય પક્ષ તરીકે એક કોંગ્રેસના એક એક વિચાર તરીકે કે તમારા સત્યાવીસ તમે ભલે બસો દિવસના તમે વાયફર્ગેશન કરો કે સો દિવસનું વાયફર્ગેશન કરો પણ મારા ગામમાં કે મારા મારા જિલ્લામાં કે મારા રાજ્યની અંદર જે શિક્ષણની વ્યવસ્થા હતી એ સત્યાવીસ વર્ષમાં ક્રમબદ્ધ રીતે નીચે જાય છે કે ઉપર જાય છે તો કોઈ પણ પૂછી લો કે શાળાઓ જે દેશમાં કે રાજ્યમાં બંધ થતી હોય ઈ દેશની અંદર ભવિષ્ય કથળેલો હોય અને અંધુધડો હોય આ વાસ્તવિકતા કોઈ પણને સ્વીકારવી પડે હું માનું છું કે 10000 હજાર કરોડ રૂપિયાનું ફંડ વર્લ્ડ બેંકનું આવવાનું છે પણ દસ હજાર કરોડના ફંડથી પહેલા સ્માર્ટ શાળાઓ ઊભી કરી દેખાડી અને એનું વિડિયો શૂટિંગ કરીને ગામને બતાવે કે અમે આ શાળા ઊભી કરી છે પછી બંધ કરવા નીકળાય શાળાઓ પહેલા બંધ કરો છો અને વાત તમે કરો છો ને યોજનાઓ આવેની વાત વાતને પહેલા ઢોલ ટીપી રાખો છો આ વાત સાથે હું સંમત નથી થતો ઈ રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ પણનો પક્ષ હોય બીજી વાત એ કે આરોગ્ય વિષયક ફેસિલિટી હું અનેક વખત તમારા મંચ ઉપર એક વાત વારંવાર મૂકું છું કે રાજની વ્યાખ્યા બરાબર આપણે સમજીએ કે રાજનીતિમાં જનતા ચાર વસ્તુ માગે છે પહેલી વસ્તુ એ કે પેલા પોતાના બાળકો માટે શિક્ષણ માગે તો ક્રમબદ્ધ રીતે શિક્ષણ એવું ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ કે એને કોઈ ફરિયાદ ન હોવી જોઈએ નંબર બે આરોગ્ય ક્યાં જાય સેવા ચાકરી કરવાના ઘરમાં બધામાં સામાન હોય પણ જે એને એસેન્શિયલ મેડિસિન્સ ના હોય એને ડોક્ટર નહીં હોય એને બાજુમાં કંઈ બીજી સગવડતા ન હોય એના સાધનો નહીં હોય તો એ પરેશાન થશે અને રાજ્યનું નામ ખરાબ થશે એટલે આરોગ્યની વ્યવસ્થા બીજી અને ત્રીજી વસ્તુ છે એને રોજગારી માટેના ઉત્તમ વિકલ્પો એને સરકારે આપવા જોઈએ માય બાપ તરીકે સરકારની નૈતિક જવાબદારીનો ભાગ છે અને ચોથી વસ્તુ છે સુરક્ષા આજે હું તમને એમ કહું કે ભર બજારની અંદર દીકરીઓ આજે મારી પાસે એક યાદી છે સુરતની અંદર એક મહિનાની અંદર બાવીસ મર્ડર થયા બાવીસ મર્ડર છે એમાં પચાસ ટકા લેડીઝ છોકરીઓ છે તો કહેવાનો મતલબ એમ કે સુરક્ષાના નામે આપણી સરકારને ભૂપેન્દ્રભાઈ કે હોય કે એની મિશનરી હોય જે રાજ્યમાં રાજ્યના ગૃહમંત્રી છે એ જિલ્લા એ શહેરમાંથી આવે છે પ્રશ્ન એ છે કે મારે આ વસ્તુ નથી બોલવી મારે સરકારની તાળી પાડવી છે પણ મને જે દિવસના સમાચાર મળે છે એના કારણે હું તાળી નથી પાડી શકતો મારે કોઈ વ્યક્તિગત રીતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત સામસામાનની પ્રક્રિયાને વાત જ નથી આવતી પણ તમે આઉટપુટ જે આપો છો રાજ્યની જનતાને એ તમે જે બોલો છો તમે જે વાસ્તવિકતા ક્યારે અંશક થાય તે કોઈની ભારતીય જનતા પાર્ટી અમારી વાતને એવું નથી સ્વીકારતી અમે જે વાત કરી એ પોલીસ ડિપાર્ટમેન્ટ છે